कच्छ जिला पंचायत की विविध सात समिति की नवरचना 26 दिवस वीती गया होवा छतां हजू सुधी समितिओना चेरमेनों की वरणी थई नथी। उल्लेखनीय छे के वर्तमान पंचायत की टर्म सप्टेम्बर ऑक्टोबर में पूरी थाय छे। सूत्रों जणाव्या अनुसार कारोबारी सहित साते समितिओना चेरमेनों की पसंदगी मुद्दे आंतरिक गजग्राह प्रवर्ती रह्यो छे, जेथी चेरमेनों की वरणी पाछळ ठेलाई रही छे। उल्लेखनीय छे के थोड़ा समय पूर्वे आ माटे एक बैठक पण बोलावाई हती, परंतु कोरमना अभावे बैठक योजाई नहोती। अंतरंग सूत्रों जणाव्या अनुसार पंचायती नीति नियमों अनुसार आ तमाम समितिओना चेरमेनोनी वरणी 16 जान्युआरी सुधी में करी देवी फरजियात छे, परंतु चेरमेनोना नामना मुद्दे आंतरिक गजग्राह चालतो होई विलंब थई रह्यो छे। उल्लेखनीय छे के गत 12 डिसेम्बरना रोज अपील समिति, कारोबारी समिति, जाहेर आरोग्य समिति, जाहेर बांधकाम समिति, 20 मुद्दा अमलीकरण अने समीक्षा समिति, उत्पादन सहकार अने सिंचाई समिति अने महिला बाळ विकास अने युवा प्रवृत्ति समितिनी नवरचना कराई हती। कारोबारी समितिमां 7 सभ्योनो समावेश थाय छे, ज्यारे अन्य समितिओमां 5-5 सभ्योनो समावेश थतो होय छे। कच्छना सफेद रणमां काड़वाण खाते मोरारी बापूनी रामकथा योजाई रही छे, त्यारे आ रामकथामां 16मीनी रात्रे ए हरिहरणनी गजलनो पण कार्यक्रम योजायो छे। भूजना बाइबल ग्रुप द्वारा आयोजित रामकथानो प्रारंभ 10 जान्युआरीथी थशे। 18 जान्युआरीए कथानुं समापन थशे, जेमां 15, 16 अने 17मीनी रात्रे विविध सांस्कृतिक कार्यक्रमो योजावाना छे। ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજકોએ જણાવ્યું હતું કે કથામાં કચ્છ બહારથી પણ 1500 લોકો આવે તેવી શક્યતા છે। તેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે। કથા શ્રવણ માટે 25-30 હજાર લોકો ઉમટે તેવી શક્યતા છે। કથા સ્થળે 5 હજાર લોકોના રહેવા માટે મફત સુવિધા કરાઈ છે। ભુજથી રણમાં જવા આવવા માટે આયોજકો એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સની બસોની મફત સુવિધા ઉપલબ્ધ કરાવશે। કથા સ્થળે રહેવા જમવા સહિત વિવિધ પાયાની સગવડો સાથે વિશિષ્ટ ટેન્ટ સિટીનું નિર્માણ કરાયું છે। રણમાં પણ વાઇફાઈ, એટીએમ, મેડિકલ, ફાયરની સુવિધા હશે। કચ્છમાં આ બાપુની 25મી કથા હશે અને આ સાથે બાપુની 749મી કથાનું સમાપન થશે। કથાના સ્ટેજને વિશિષ્ટ બનાવવા આયોજન કરાયું છે। બાપુની કથાનું આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે। અફાટ રણના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બાપુની કથાનો આસ્વાદ માણવો એક લાવો બની રહેશે તેવી અપેક્ષા આયોજક ટ્રસ્ટે વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરારી બાપુએ હાજીપીરની રણકાંધીએ માનસ મોહબ્બત નામે રામકથાનું રસપાન કરાવ્યું હતું। બાપુની કથા ક્યાંય પણ હોય તો દેશ વિદેશથી બધી જ જગ્યાએથી લોકો આવતા હોય છે। અમે ઇન્ટરનેટ ઉપર પણ રજીસ્ટ્રેશનનું રાખ્યું હતું કે કથામાં આવતા ભાવિકો દૂરથી આવતા પોતાની વ્યવસ્થા પહેલાં રહેવાની અહીંયા તને કન્ફર્મ કરી શકે, પછી એ લોકો પોતાના પ્રવાસની વ્યવસ્થા કરી શકે, એટલા માટે ઇન્ટરનેટ ઉપર એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી। તો એમાં ઈ આખું ઈ રજીસ્ટ્રેશનની જે ઇન્કવાયરીઓ આવી છે તો એમાં દેશ વિદેશના ખૂણે ખૂણેથી લોકોની ઇન્કવાયરીઓ આવી છે। અંદાજિત અમારી પાસે આજને આ દિવસ સુધી જે કચ્છની બહારની જનતા છે એનું લગભગ 1200-1500 માણસો જેટલું રજીસ્ટ્રેશન થયું। 15, 16, 17 3 દિવસ અમે કાર્યક્રમ રાખ્યો છે। 15 તારીખના નૃત્ય અને નાટકનો કાર્યક્રમ છે। નૃત્ય માટે મુંબઈથી એક આખું ગ્રુપ આવે છે। 16 તારીખના એ હરિહરનજીનો ગઝલનો કાર્યક્રમ છે અને 17 તારીખના કવાલી સૂફી મ્યુઝિકનો કાર્યક્રમ છે। મુંબઈની એક જોરાવર પાર્ટી પોતાની વડીલોપાર્જિત જમીન પર ગેરકાયદે દબાણ કરી રહી હોવાના આરોપ સાથે એક શખ્સ ભુજમાં કલેક્ટર કચેરી સામે અનશન આંદોલન પર ઉતર્યો છે। અંજારના રમેશ ચારણ નામના આ વ્યક્તિનો આરોપ છે કે અંજારની સીમમાં દબડા નજીક આવેલા સર્વે નંબર 984 પૈકી 66 વાળી જમીન તેમની વડીલોપાર્જિત જમીન છે। જોકે કેટલાક લોકોએ તેના પર ખોટો માલિકી હક કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। કોર્ટે આ જમીન પર કાયમી સ્ટે મૂકેલો છે, તેમ છતાં અંજારના કેટલાક માથાભારે શખ્સો બળજબરીપૂર્વક તેમાં ઘૂસીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે। આ મુદ્દે અગાઉ જિલ્લા અને રાજ્ય સ્તર સુધી પણ રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનો આરોપ અંશનકર્તાએ કર્યો છે। કાયમી મનાઈ હુકમ છતાં અંજાર સીમના 984 પૈકી 66 વાળી જમીનમાં બીજી 146 વાળી જમીન બિનખેતી કરાવીને એમાં બેસાડીને કોમર્શિયલ મકાન દુકાનો બનાવી રહ્યા છે। એના એ બદલ એ ગેરકાયદેસર બાંધકામ બનાવવા ચાલુ રહ્યું છે અને તોડવામાં આવે એના માટે હું અનશન ઉપર બેઠેલો છું। બુલેટિન પૂર્ણ કરતા પહેલા એક નજર ફરી એકવાર આજના મુખ્ય સમાચારો પર।
જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો વાવર કાબુ બહાર, વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા. 9 દિવસમાં 1 મોત સાથે કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂ અંગે કચ્છ ઉદયનો ખાસ અહેવાલ. ખતરનાક છે સ્વાઇન ફ્લૂ, પણ ચેતતો નર સદા સુખી. કચ્છમાં કાર્યરત સોલાર પ્લાન્ટ વિન્ડ ફાર્મની મુલાકાતે સંસદની સ્ટેન્ડિંગ કમિટી આવી. પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે જેડા ઈરડાના અધિકારીઓ સાથે ભુજમાં યોજી બેઠક. કચ્છ જિલ્લા પંચાયતની 7 સમિતિઓની નવરચનાને મહિનો થવા આવ્યો, પણ ચેરમેનોની થતી નથી વરણી. ચેરમેન પદના નામો મુદ્દે આંતરિક ગજગ્રાહ ચાલતો હોવાના અણસાર. સફેદ રણમાં મોરારી બાપુની કથા સાથે હરિહરણના કંઠે જામશે ગઝલનો મુશાયરો. 5,000 લોકોના આવાસ નિવાસ માટે સુવિધા સજ્જ ટેન્ટ સિટીનું નિર્માણ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ઉપસ્થિત થઈશું આવતીકાલે કચ્છ સહિત દેશ વિદેશની ખબરો લઈને. નમસ્કાર.